વિસ્તારથી રાજકોટમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સ્વાઇન ફ્લુથી શ્રાપર વેરાવળના વૃદ્ધ મહિલાનું મોત થયું છે. શહેરમાં 27 દિવસમાં 75 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુથી 16 દર્દીના મોત થયા છે, જ્યારે હાલમાં પણ 32 જેટલા દર્દીઓ સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા ફ્લુને લઈને અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થાય છે, જેના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. શ્રાપર વેરાવળમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સ્વાઇન ફ્લુને નાથવામાં ક્યાંક તંત્ર પણ નઠારું નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. 32 દર્દી સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર હેઠળ છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા ફોનલાઈન પર. ગૌતમ, શું વિગતો? વાત કરવામાં આવે, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે રીતના દિવસે દિવસે સ્વાઇન ફ્લુ નો કહેર છે તે યથાવત છે ને વધી રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત વેરાવળના 80 વર્ષના મહિલાનું મોત છે તે નીપજ્યું છે. રાજકોટની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે, 27 દિવસના 2019માં 75 જેટલા પોઝિટિવ કેસ સ્વાઇન ફ્લુના નોંધાઈ ચુક્યા છે, તો 16 જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે. મહત્વનું છે કે હજુ પણ 32 જેટલા દર્દીઓ છે તે સ્વાઇન ફ્લુ વોર્ડની અંદર સારવાર હેઠળ છે, એટલે કહી શકાય કે દિવસે ને દિવસે જે પોઝિટિવ કેસ અને જે મૃત્યુઆંક છે તે વધી રહ્યો છે અને તંત્રની સામે પણ અનેક પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે. જી જી, આભાર ગૌતમ. તો 27 દિવસમાં 75 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 16 દર્દીના મોત થઈ ચુક્યા છે, 32 દર્દી સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફ્લુથી રાપર વેરાવળની એક વૃદ્ધ મહિલાનું પણ મોત થયું છે.